સમાચારમાં વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ મહાનગરપાલિકાની સામે સભા મળી હતી જેમાં શાસક પક્ષના સભ્યો જ નહીં પરંતુ મેરે પણ જાહેરમાં સ્વીકાર્યું હતું કે અધિકારીઓ મનમાની કરી રહ્યા છે અને આ પદ્ધતિ ચલાવી લેવી જોઈએ નહીં તો પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ કહ્યું હતું કે મહાનગરપાલિકાના અધિકારીઓ હજુ નગરપાલિકાની ગરડમાંથી બહાર આવ્યા નથી એ શરમજનક બાબત છે આમ આજની સામાન્ય સભામાં વિપક્ષના સભ્યો કરતા શાસક પક્ષના સભ્યો પોતાની અને અધિકારીઓ પર ઢોળવવાનું કાર્ય કર્યું હતું જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક ભાજપના સભ્યોએ અને સિનિયર આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓની મનમાનીને કારણે શહેરમાં શાસક ભાજપ બદનામ થાય છે સામાન્ય સભાની શરૂઆતમાં રસ્તા ગટર અને સ્ટ્રીટ લાઇટનો મામલો ઉઠ્યો હતો અને વિપક્ષની ભૂમિકા ભજવતા હોય તેમ શાસક પક્ષના સભ્યો અને આગેવાનોએ અધિકારીઓ પર તડાપીટ બોલાવી હતી મેયર ધીરુભાઈ ગોહેલે સભામાં કહ્યું હતું કે દુઃખ સાધ કહેવું પડે છે કે તહેવારો દરમિયાન અને આજે પણ જૂનાગઢમાં અંધારામાં ભટકી રહ્યું છે મેં પોતે અધિકારીઓને સૂચના આપી છતાં કોઈ કામગીરી થઈ નથી જેના કારણે જનતા શાસકો ઉપર રોષી ભરાયેલી છે જનતાને ખબર નથી અધિકારીઓ મનમાની ચલાવી રહ્યા છે કે જ્યાં રોડ ઉતારવા પડે ત્યાં ઉતારીને પણ લોકોને દુકાનો હોય કે પછી મકાનો હોય તકલીફ ના પડે એવી રીતે સુધારા વધારા સાથે એ બે ચાર દિવસની અંદર અમે સૂચના આપી છે એસ્ટીમેન્ટ આપશે સ્ટેન્ડિંગમાં મૂકી અને વહેલામાં વહેલી તકે એ કામ અમે ચાલુ કરવાના દરેક કામ રોચે પાડો તમે જવા ને વહીવટી સુધી તમે અગ્રસર આપીને બધા કામનો તમે નિકાલ કરો આજે આ બધા મુદ્દામાં આપણે લેટ થાય છે એટલે પ્રજા હોતેદારોને બદનામ થાય પાર્ટી બદનામ થાય છે

આવું કંઈ પણ થાય તે પહેલાં કમિશનરે પદાધિકારીઓને કંટ્રોલ કરવા જોઈએ આજની બેઠકમાં રસ્તા ગટર અને સ્ટ્રીટ લાઇટને મામલે અધિકારીઓ પર તડાપીટ બોલાવ્યા બાદ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ પૂર્વ શહેર ભાજપના પ્રમુખ સંજય કોરડિયા વગેરે કહ્યું હતું કે અધિકારીઓ હજુ નગરપાલિકાના વહીવટ મુજબ કામ કરે છે તેને મહાનગરપાલિકાનો વહીવટ કેમ્પ ચલાવવો તેનું શિક્ષણ આપવું પડે તેવી સ્થિતિ છે આમ આજે મળેલી જૂનાગઢ મહાનગરપાલિકાની સામે સભા વિપક્ષ કરતા શાસકોની ધમાલને કારણે વધુ હાઇલાઇટ થઈ હતી દિવ્યકાંત ભુવા નિર્માણ ન્યૂઝ જુનાગઢ